नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार स्कूल ना ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत छे। धोरण त्रण विषय छे हिंदी प्रवेशिका, जेमा पाठ नंबर 8 अनुलेखन। तो आपणे अनुलेखन में पेज नंबर 21 पर नो अभ्यास करेलो। तो अहींया मैं तमने शब्द लखावेला हता, तो बधा ए लखी लीधा हशे। चलो तो अहीं आप शू करू तू अनुलेखन एटले के जोईने सारा अक्षरे लखवू। तो बधाने लखाई गयो ने। चलो तो आज आप पेज नंबर 22 नो अभ्यास करशू। तो बधा विद्यार्थीओ पोतानुं हिंदीनुं पुस्तक, पेन्सिल, इरेजर आ बधी वस्तु साथे राखशे अने हिंदीमां पेज नंबर 22 खोलशे। चलो तो बधाए पेज नंबर 22 खोल्युं। हवे एमां जो જે આપણે 21 પર લખાતા શબ્દો એવા જ શબ્દો અહીંયા આપણને આપેલા છે। હવે એમાં શું કીધું છે, તો કે અનુલેખન એટલે કે જે આપણને શબ્દ આપેલા છે તે આપણે જોઈ અને સારા અક્ષરે લખવાના છે, બરોબર। ચલો પહેલો શબ્દ જો શું છે, તો કે ઓઢની, બરોબર, ઓઢની। તો તે જ શબ્દ આપણે નીચે સારા અક્ષરે લખવાનો। ચલો લખો જે બધા મારી સાથે, આ રીતે, બરોબર। તેના પછીનો શબ્દ જો શું છે, ઉપલા। શું છે, ઉપલા। તો ત્યાં આપણે તે શબ્દ લખશું। બરોબર, તેના પછીનો શબ્દ જો ઊન। આપણે સ્વેટરની પેરી શેમાંથી બનેલા હોય, ઊનમાંથી બનેલા હોય ને। ઊન કયા પ્રાણીમાંથી મળે, ચલો કોને ખબર છે, તો કે ઘેટામાંથી। જોયું છે બધા ઘેટું। ચલો તેના પછીનો શબ્દ જો બધા શું છે, ઔષધ। તો ઔષધ એટલે કે દવા। તે જ શબ્દ આપણે નીચે સારા અક્ષરે લખવાનો છે, આ રીતે લખાઈ ગયો બધાને। તેના પછીનો શબ્દ જો, એક તારા। ચલો તે જ શબ્દ આપણે નીચે લખશું, બરોબર, આ રીતે। તેના પછી જો, એરાવત। તો ચલો તમારે પણ ત્યાં નીચે લખવાનું છે, એરાવત, બરોબર। ચલો તેના પછીનો શબ્દ જો શું છે, ખટિયા। ખટિયા એટલે શું થાય, તો કે ખાટલો, બરોબર, જેનો આપણે બેસવા અથવા તો આરામ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ। તેના પછીનો શબ્દ જો, સૂરજ। તો સૂરજ દાદાને તો આપણે રોજ જોઈએ છીએ, કઈ દિશામાં ઉગે ને કઈ દિશામાં આથમે, ચલો કોણ કહેશે, કે પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે। તેના પછીનું જો જે શબ્દ શું છે, શ્રવણ। તો શ્રવણની તો બધાની યાદ છે ને વાર્તા, કે તેમને તેમના માતા પિતાને કાવડમાં બેસાડી અને યાત્રા માટે લઈ ગયા હતા। એના માતા પિતા કેવા હતા, અંધ હતા, યાદ છે ને બધાને। ચલો તેના પછીનો શબ્દ જો શું છે, શહનાઈ। શહનાઈ એટલે કે શરણાઈ, તો આ રીતે નીચે તમારે એ જ શબ્દ લખવાનો। તેના પછીનું શું છે, ઝંડા। ઝંડા એટલે કે ઝંડો, આપણો રાષ્ટ્રધ્વજ। ચલો કોણ કહેશે એમાં કેટલા રંગ છે, તો રાષ્ટ્રધ્વજ છે એમાં કેટલા રંગ છે, ત્રણ, કયા કયા, કેસરી, સફેદ ને લીલો। હમણાં આવશે ને 15 ઓગસ્ટ, આપણે ત્યારે શું કરી, ધ્વજવંદન કરીને, ચલો બીજું શું આવે ઝંડામાં, વચ્ચે શું હોય કોને ખબર છે, જે ચક્ર હોય એને શું કહેવાય, અશોક ચક્ર। ચલો તેના પછીનો શબ્દ શું છે જોવો જોઈ, શિક્ષક।
चलो ते शब्द जोईने नीचे लखवानो। बराबर तेना पछीनो जो शू छे चटाई। तेना पछी दर्जी। दर्जी कोने कही के जे कपड़ा शिवे तेने आपणे शू कही दर्जी। तेना पछी शू छे बढ़ई। चलो तेना पछी शू छे फल। तो आ रीते तमारे शब्द जे आपेला छे ते ज शब्द नीचे सारा अक्षरे लखवाना छे। बराबर चलो तेना पछीनो जो जे नीचे शू सूचना आपेली छे। चलो सूचना जो जे वाक्य पढ़कर अनुलेखन करो। એટલે કે વાક્ય વાંચીને અનુલેખન કરો। અહીંયા તમને વાક્ય આપેલા છે તે જ વાક્ય તમારે સામે જોઈને સારા અક્ષરે લખવાના છે અને સાથે વાંચન પણ કરવાનું છે। ચલો તો પહેલું વાક્ય આપણે લખશું। શું છે વાંચો જોઈ અમર કસરત કર। ચલો તમારે પણ મારા સાથે લખવાનું છે। બરોબર આ રીતે અમર કસરત કર। હવે બીજું વાક્ય જો શું છે બીજું વાક્ય રમા આમ ખા। આ માટે કે કેરી રમા કેરી ખા। ચલો લખો જોઈ રમા આમ ખા। બરોબર ત્રીજું વાક્ય જો આશા પાઠ યાદ કર। તે જ વાક્ય આપણે સામે લખશું આશા પછી શું છે પાઠ યાદ કર। બરોબર તેના પછી ચોથા નંબરનું વાક્ય જો શું છે કિરણ ઇમલીલા। ઇમલી એટલે કે આંબલી। તો શું કહે છે કિરણ આંબલી લાવ। તો તે શબ્દ છે તે જોઈ આપણે બોલી અને પછી સામે લખવાનું છે। ચલો લખો પહેલો શબ્દ શું છે કિરણ। બીજો શબ્દ શું છે ઇમલી। ચલો પાંચ નંબરનો જોજો શું છે વિજયા સિતાર બજા। વિજયા નામ છે સિતાર વગાડ। શું કે છે વિજયા સિતાર વગાડ એટલે કે વિજયા સિતાર બજા। સિતારો બજા। બરોબર હવે છઠ્ઠા નંબરમાં વાક્ય જો શું છે અમીના ઈદ આઈ। બરોબર તે જ આપણે લખશું અમીના ઈદ આઈ। પછી સાત નંબરનું જો વસીમ ઘડી પહોં। ઘડી એટલે કે ઘડિયાળ। વસીમ ઘડી પહોં
હવે આઠ નંબરનું વાક્ય જુઓ, શું છે? કુસુમ મુખ સાફ કર, એટલે કે કુસુમ મો સાફ કર, એટલે કે મોઢું. ચલો લખો જોઈએ બધા. આપણે હિન્દી લખી છીએ એટલે કઈ લીટીને અડાડી લખવાનું? ઉપરની લીટીને અડાડી અને માથે શિરોરેખા કરવાનું ભૂલવાનું નહીં, આ રીતે બરોબર. મુખ સાફ કર. ચલો તેના પછી નવ નંબરનું વાક્ય જો, રામુ કાજુ ખા. શું કે છે? રામુ કાજુ ખા, એટલે કે રામુ કાજુ. જોયા છે ને બધાએ કાજુ? કાજુ અને બદામ આવે ને જે, રામુ કાજુ ખા. પછી દસ નંબરનું વાક્ય જો, શું છે? તું ગાય કા દૂધ પી. શું કે છે? ગાયનું દૂધ પી. તો તે જ વાક્ય આપણે સામે લખવાનું. બરોબર. હવે જોજો 11 નંબરનું વાક્ય શું છે? બેલા એક કેલા ખા, એટલે કે બેલા નામ છે, કેલા એટલે કે કેળું. બેલા એક કેળું ખા. ચલો લખો જોઈએ તે જ વાક્ય જોઈને. બેલા એક, શું ખાવાનું કે છે? કેલા. આ રીતે આપણે તે જ વાક્ય જોઈને લખશું, બરોબર. તો આજે આપણે શું અભ્યાસ કર્યો? અનુલેખન, શબ્દ અને વાક્ય. તો આજે જે આપણે શબ્દ અને વાક્ય લખ્યા તે તમારે પણ તમારી હિન્દીના પુસ્તકમાં જોઈને સારા અક્ષરે લખવાના છે, અને એક વખત તમારી રફ બુક છે તેમાં પણ લખવાના છે, બરોબર. ચલો એક વખત આપણે તેનું વાંચન કરીએ, તમારે પણ મારી સાથે વાંચન કરવાનું છે. ચલો જોવો જોઈએ પહેલો શબ્દ શું હતો. તો અહીંથી આપણે જોઈએ શું છે પહેલો શબ્દ. જોવો જોઈએ, ઓઢની, ઉપલા, ઉન, ઔષધ, એકતારા, એરાવત, ખટિયા, સૂરજ, શ્રવણ, સહનાઈ, ઝંડા, શિક્ષક, ચટાઈ, દરજી, બઢઈ અને ફલ, બરોબર. ચલો હવે આપણે એ જ રીતે વાક્ય જોશું. ચલો વાક્યમાં જોવો જોઈએ, પહેલું વાક્ય શું હતું? અમર કસરત કર. બીજું વાક્ય, રમા આમ ખા. પછી ત્રીજું વાક્ય, આશા પાઠ યાદ કર. ચોથું વાક્ય જુઓ, કિરણ ઇમલી લા. એના પછીનું જોવો જોઈએ પાંચ નંબરનું વાક્ય, વિજય સિતાર બજા, બરોબર. છ નંબરમાં જુઓ, અમીના ઈદ આઈ. હવે સાત નંબરનું વાક્ય, વસીમ ઘડી પહોન. હવે આઠ નંબરમાં જુઓ શું છે? કુસુમ મુખ સાફ કર, બરોબર. હવે ચલો આગળ જોવો જોઈએ નવ થી અગિયાર. નવ નંબરનું વાક્ય જુઓ, રામુ કાજુ ખા. પછી દસ નંબરમાં, તું ગાય કા દૂધ પી. અને અગિયાર નંબરનું વાક્ય, બેલા એક કેલા ખા, બરોબર. તો પેજ નંબર 22 જે રીતે તમને મેં આ શબ્દ અને વાક્ય લખાવ્યા છે તમારે તેમાં પૂરી અને એનું એક વખત વાંચન કરવાનું છે, બરોબર.
હવે આગળના વિડીયોમાં આપણે પેજ નંબર 23 તેનો અભ્યાસ કરશું. ધન્યવાદ.